વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આજે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. યાદચ્છિક ચલ અને સતત સંભાવના વિતરણ ભાગ 2 નું છે. બરાબર, તો આ આપણે ઉદાહરણ 1 અને 2 તમને સમજાવું છું. સૌથી પહેલા આ જે ઉદાહરણ છે એની બે શરત છે કે આ જે P1, P2, P3 અને P4 ની જે કિંમત આપી હોય એની કિંમત 1 થી વધારે હોવી જોઈએ. અને બીજી શરત છે चलो तो आप जो असत संभावना वितरण है कि नहीं आ बने सर्वो ने ध्यान रखी ने तो सौ किंमत P1 बराबर 0.25 तो कि हाँ आ किंमत 0 થી મોટી છે. બરાબર, 0.25 પછી છે 0.75 તો કે હા આ કિંમત પણ શું છે તો કે 0 થી મોટી છે. ત્રીજું છે 0.25 તો કે આ પણ 0 થી મોટી છે. ચોથી કિંમત આપણને આપી છે -0.25. બરાબર, આ કિંમત 0 થી કેવી છે, નાની છે. બરાબર, એટલે અહીંયા આ પહેલું જે આપણને દાખલો આપ્યો છે એ અસત સંભાવના વિતરણ નથી એવું આપણે કહી શકાય. કારણ કે x જે કિંમત છે આપણી એ માઇનસમાં આવી છે, માઇનસમાં એટલે કે 0 થી શું છે, નાની છે એવું કહેવાય. હવે જો આપણે એનું ટોટલ કરીશું તો અહીંયા 0.25 + 25 = 50 બરાબર, અને અહીંયા 75 + 25 એટલે શું થશે, 100 સમજો કે 1 શબ્દો. તો અહીંયા 1 પણ ટોટલ થતું નથી એટલે કે આ અસત સંભાવના વિતરણ નથી એવું આપણે કહેવાનું છે. બરાબર, બીજું છે જો બીજામાં તમને શું કહ્યું છે, અહીં x ની કિંમત P1 0.15, 2 છે 0.27, 3 છે 0.29 અને આ 4 પણ આપણે છે 0.29. તો પહેલી શરત આપણી શું છે, બધી કિંમત 0 થી મોટી હોવી જોઈએ. તો જોઈ લે 0.15, 0.27, 0.29 અને 0.29 બધી કિંમત આપણી 0 થી મોટી છે તો કે પહેલી શરત લાગુ પડે છે. બરાબર, અને બધા જ કિંમતનો સરવાળો 1 આવવો જોઈએ. બરાબર, અહીંયા આપણે ટોટલ 0.15 + 0.27 + 0.29 + 0.29 કરીશું તો આનો ટોટલ 1 આવશે. બરાબર, તો કે અહીંયા બંને શરત લાગુ પડે છે, એક તો 0 થી કિંમત બધી મોટી છે અને બધી જ કિંમતનો સરવાળો 1 આવે છે એટલે કહી શકીએ કે આ જે છે બીજો દાખલો એ આપણું અસત સંભાવના વિતરણ છે. બરાબર, હવે આપણે સમજીએ ત્રીજું. ત્રીજામાં જો બધી જ કિંમત 0 થી મોટી હોવી જોઈએ તો કે અહીંયા 1/19 છે, 1/19 કરવાનું. બરાબર, તો કે હા છે 0 થી મોટી છે ને 1/19, અહીંયા પણ 9/19 છે, અહીંયા 3/19 અને અહીંયા 4/19 તો કે એક શરત લાગુ પડે છે. બરાબર, હવે આપણે બધાનો ટોટલ કરી જોઈએ તો બધાના છેદમાં 19 છે એટલે છેદમાં લઈ લઈએ આપણે 19, ઉપરના અંશનો સરવાળો કરીએ તો કે 4, 5, 6, 7 અને 10, 9 ને તો કે ઉપર ટોટલ આવે છે 17. 17/19 કરીશું તો 1 આપણો જવાબ આવશે નહીં, એટલે કે અહીંયા એક શરત લાગુ પડે છે જ્યારે બીજી શરત લાગુ પડતી નથી એટલે કહી શકીશું કે આપણે આ જે છે ત્રીજો દાખલો એ અસત સંભાવના વિતરણ નથી. 3 માંથી ખાલી બીજું હતું એ જ અસત સંભાવના વિતરણ હતું, એ સિવાય પહેલું અને ત્રીજું અસત સંભાવના વિતરણ નથી એવું આપણે કહી શકીએ છીએ. હવે ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ 2 માં આપણે px = c 1/4 ની x ઘાત આપી છે અને x ની કિંમત 1, 2, 3, 4 આપી છે. આપણે શું કરવાનું છે તો કે px = 1, 2, 3, 4 કે દાખલો ગણવાનો છે. તો P1, P2, P3 અને P4 મેં તમને હમણાં કીધું કે બધાનો ટોટલ 1 થવો જોઈએ. બરાબર, હવે આપણે 1/4 x ઘાત, બરાબર, તો 1/4 x ઘાત કરી તો એનો અહીં મારો જવાબ આવશે 4 ની 1 ઘાત એટલે 4 જ આવે. પછી હું શું કરી તો કે અહીંયા P2 છે. બરાબર, તો 1/4 ની હું 2 ઘાત મૂકીશ તો કે 4 નો વર્ગ 100, ઉપર 1 નો 1, પછી અહીંયા
તમારે કિંમત મૂકવાની હવે જો તો કે ક્યાં આપણે 256 સૌથી મોટી કિંમત છે બધાના છેદમાં 256 લાવવા હોય તો આપણે એ કિંમતને એવી કિંમત જોડે ગુણવાનું કે આપણે 256 આવી જાય બરાબર તો જો અહીંયા હું 64 ગુણ્યા 64 કરીશ તો મને 256 મળશે બરાબર એટલે હું શું કરીશ આ 64 નીચે ગુણ્યા તેને ઉપર પણ ગુણવા પડે આપણે તો આ 64 ને મારે ઉપર પણ મૂકવા પડશે બરાબર પછી અહીંયા 16 ને હું કના વડે 16 વડે ગુણવાના છે તો અહીંયા ઉપર પણ હું શું મૂકીશ 16 મૂકીશ બરાબર અને અહીંયા મારે 4 ને 64 વડે ગુણવા પડશે તો મને અહીંયા મળશે 256 તો ઉપર હું 4 મૂકીશ એવી રીતે અહીંયા ઉપર 4 પ્લસ 16 પ્લસ 64 બરાબર આવી રીતે અને અહીંયા તો 1 નો 1 છે બધાના છેદમાં શું છે આપણે અહીંયા 256 આવી જશે આવી રીતે તમારે બરાબર 16 ને 4 20 અને અહીંયા 64 પ્લસ 1 65 નું તમે ટોટલ કરશો તો અહીંયા તમારો જવાબ 85 આવશે 85 ભાગ્યા 256 તો તમારો અહીંયા જવાબ 1 આવશે તો કે અહીંયા આ સંભાવના વિતરણ છે એવું આપણે કહી શકીએ છીએ બરાબર તો આ માટેની બે શરત છે બંને શરત તમારે યાદ રાખવી પડશે કે જે કિંમત આપી છે એ બધાનું ટોટલ 1 થવું જોઈએ 1 થવું જોઈએ અને બીજું એક કિંમત છે કે તમારે જે કિંમત આપી હોય એ 0 થી મોટી હોવી જોઈએ બરાબર ઓકે